સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારે વરસાદથી ખેડા શહેરની વરસી સ્થિતિ. ખેડામાં અંબિકા કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા અનેક લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. આ ખેડાના દ્રશ્યો છે જ્યાં અંબિકા કોમ્પ્લેક્સમાં પાણી ભરાતા લોકો ત્યાં કોમ્પ્લેક્સમાં ફસાયા હતા અને એસડીઆરએફની ટીમ ત્યાં મદદે પહોંચી લોકોનું રેસ્ક્યુ કર્યું. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જલ્પેશ, એસડીઆરએફની ટીમ ખેડામાં હાલ પહોંચી છે અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? ચોક્કસ, જે રીતના ખેડામાં વરસાદ વરસ્યો, વરસાદ વરસવાના કારણે જે નદી નાળા છે તે ક્યાંક ને ક્યાંક છલોછલ થયા અને સાથે સાથે ઓવરફ્લો પણ થયા. એટલે કહી શકાય કે જે રીતના આફત આકાશમાંથી વરસી અને નદી નાળામાં ભેગી થઈ અને નદી નાળા હવે ગામમાં ફરતા થયા છે, એ જ રીતના ખેડા શહેરની વાત કરીએ તો ખેડા શહેરના અંબિકા કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ જવાના કારણે 50 થી વધુ પરિવારો જે ફ્લેટમાં હતા તે ફ્લેટમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર, એસડીઆરએફ ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી ત્યારે આ જે 50 પરિવારો છે તેમને પોતાનું સ્થળ છોડવાની ના પાડી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર અને મહામંત્રી અપૂર્વ પટેલ પહોંચી અને જે 50 પરિવારો છે તેમને સમજાવટ કરી અને ત્યાંથી સ્થળાંતર કર્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતના એસડીઆરએફ ની ટીમની સાથે જે ખેડા જિલ્લા પોલીસ, ખાસ કરીને ખેડા શહેરની જે પોલીસ છે તે કામગીરી કરી રહી છે. હાલ તો જે રીતના તંત્રની જગ્યાએ હવે પોલીસ કામે લાગી છે, પોલીસની સહનીય કામગીરી કહી શકાય, કારણ કે ઠેર ઠેર પોલીસ મદદે આવી રહી છે અને લોકોને જે રીતના રેસ્ક્યુ કરીને બહાર કાઢી રહી છે. ત્યારે લોકોને પણ એબીપી અસ્મિતાની એક અપીલ છે કે પોતાનો જીવ જોખમમાં ના રાખે અને સ્થાનિક તંત્રની મદદ લઈ અને સુરક્ષિત જગ્યાએ ખસી જાય છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો એસડીઆરએફ ની ટીમ હાલ ખેડામાં સ્ટેન્ડ બાય હતી અને જેથી કરીને ત્યાં ફસાયેલા જે લોકો હતા તે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.